હેલો સુરતીઝ, હું અલી, આપ સર્વનો હોસ્ટ અને દોસ્ત. અને આજે હું અહીંયા આવ્યો છું મારવેલા કોરિડોર, જે વીઆઈપી રોડ પર છે. અને અહીંયા ફૂડ એટીએમનું ચોથું ઇન્સ્ટોલ થવા જઈ રહ્યું છે. અને 3 ઇન્સ્ટોલેશન થઈ ચૂક્યા છે અને આ ચોથું ઇન્સ્ટોલ થવા જઈ રહ્યું છે. તો ઘણું સારું કાર્ય થઈ રહ્યું છે જે લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આ તમને હું સીધો લાઈવ દૃશ્ય બતાવું છું. ટેબલ ટોકના માધ્યમથી આ છે જે એમને હેલ્પ કરી છે. અને મારવેલા કોરિડોર જે વીઆઈપી રોડ પર આવ્યું છે તેના બધા એમને સહયોગથી અહીંયા લાયન્સ ક્લબ દ્વારા ચોથું ફૂડ એટીએમ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. અને તમને સીધા દૃશ્ય બતાવી રહ્યો છું જે રેડ રિબીન અહીંયા કાપવામાં આવશે. સુરતવાસીઓ ખૂબ જ આનંદની વાત છે કે કંઈક ને કંઈક નવું સારું કાર્ય અહીંયા નજરે પડી રહ્યું છે. તમે જોઈ શકો છો આ રેડ રિબીન કટ થઈ રહ્યું છે ફૂડ એટીએમ માટે. સો તમારા પાસે પણ કંઈ પણ ફૂડ બચ્યું હોય જે હાઇજેનિક હોય, તમે અહીંયા મારવેલા કોરિડોર ઉપર અહીંયા આવીને અહીંયા ડિપોઝિટ કરાવી શકો છો. અને રેડ રિબીન કપાઈ ગઈ છે અને કોંગ્રેચ્યુલેશન્સ કે ફૂડ એટીએમ અહીંયા શુભારંભ થઈ ગયું છે. સો તમે જોઈ શકો છો કે જે પણ અહીંયા ફૂડ હોય છે તે ફ્રીજની અંદર અહીંયા મૂકવામાં આવે છે, કે જે પણ જરૂરિયાતમંદ લોકો હોય છે તે અહીંયાથી કલેક્ટ કરીને એમનું પેટ ભરી શકે છે. અને ઉદ્દેશ્ય એક જ છે કે કોઈ પણ ભૂખ્યું ન સૂવે, કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂરત ના પડે. અને એ રીતે ખૂબ જ સરસ મજાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે જે લાયન્સ ક્લબ દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યું છે. આ ફોર્થ ફૂડ એટીએમ છે, તમે જોઈ શકો છો કે ફૂડ પેકેટ્સ અંદર અહીંયા મૂકવામાં આવી રહ્યા છે. એકબીજાના સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ ટેબલ ટોક છે, મારવેલા કોરિડોર જે વીઆઈપી કોરિડોર ઉપર અહીંયા આવ્યું છે. સર, વેલકમ ટુ માય ચેનલ સર. હજી યહાં પે આપને ચોથા ફૂડ એટીએમ ઇન્સ્ટોલ કિયા હૈ સર, આપ ક્યા કહેના ચાહોગે? લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 2020 સુધીમાં 2000 મિલિયન લાઈવ્સની બેટર લાઈફ કરવા માટેના પ્રયત્નોના એક ભાગરૂપે એનો જે મુખ્ય હેતુ છે, દેટ ઇઝ વન ઓફ ધ ફૂડ ફોર હંગર. એવું કહેવાય છે કે ભગવાન ભૂખ્યો ઉઠાડે છે પણ ભૂખ્યો સુવાડતો નથી, પણ કોઈકને ભૂખ્ય સુવાડવા ન દેવા માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. અને એ માટે રિજન 1 અને 2 આ સુરતની અંદર ખૂબ મોટી પહેલ કરી રહ્યું. અને ઓલરેડી એમણે 3 મૂક્યા, આ ચોથું મૂક્યું. ટોટલ 10 આવા એટીએમ મૂકવાના છે. આવું કદાચ બહુ જ ઓછું બનતું હોય છે કે તમને એટીએમમાંથી પૈસા નીકળે, પણ એટીએમમાંથી ખાવાનું નીકળે એવું કદાચ આ જ દેશમાં શક્ય બનતું હશે એવું હું ચોક્કસ કહી શકું છું. વન્સ અગેઇન પ્રિયંકા અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રિયંકાને સાથ આપનાર જે કંઈ 9-10 ક્લબો છે, એ 10 ક્લબોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ રીતે ડિસ્ટ્રિક્ટ 3-2 3-2 F2નું નામ મલ્ટિપલમાં અને ઇન્ટરનેશનલ કક્ષાએ ખૂબ ગાજતું રહે એવી અભ્યર્થના. અસ્તુ, ખૂબ ખૂબ આભાર સર કે તમે આટલી સરસ મજાનું અહીંયા મેસેજ આપ્યું. સર, યહાં પે ચોથા ફૂડ એટીએમ કા ઇન્સ્ટોલેશન હુઆ હૈ, આપ ઉસકે લિયે ક્યા કહોગે? નહીં, એ બહુત હી સુંદર આયોજન ચલ રહા હૈ ઓર ઇસમે પ્રિયંકા જો મેરી બહેન લગતી હૈ ઉસને બહુત મહેનત કી હૈ ઓર ઉસને ઉસકે સાથ સે ધીરે ધીરે લોગ જુડતે ગયે ઓર યે કહેતે હૈ જો લોગ જુડતે ગયે કારવા બનતા ગયા. બહુત હી અચ્છા યે કામ ચલ રહા હૈ ગરીબ લોગો કે લિયે. ધીરે ધીરે ગરીબ લોગ ઇસસે અપના ભોજન પાયેંગે
कम से कम पूरा पेट ना भर पाए, जो भर पाए जैसा भर पाए अच्छे से अच्छा उनको फूड हम प्रोवाइड करवाएंगे और डे बाय डे जितने भी लोग जो भूखे रात को सोते हैं उनका भूख पूरी मिटा पाएंगे, इसी इसमें लगे हम। ये फूड एटीएम जो है वो किस तरीके से काम करता है अगर आप व्यूवर्स को हम आप मैं बता सको तो? इसमें ऐसा है कि इसका फूड एटीएम हम लोगों ने रेस्टोरेंट वालों से संपर्क किया है, उनके यहाँ जो एक्स्ट्रा फूड बचता है या जो शादी पार्टी में जो फूड बचता है तो उनसे भी रिक्वेस्ट किया कि उनका बचा हुआ फूड वो यहाँ ला करके हमको दे, हम जहाँ भी ज़रूरत होगी उस फ्रिज में रखेंगे। प्लस आसपास की सोसाइटी में जो लोग रहते हैं उनके घर में भी किसी ना किसी तरह से रात को खाना बचता है, रात को दिन में लंच डिनर में से, तो वो उसको यहाँ ला के रखें और फिर लोग उसको यहाँ अपने आप फ्रिज खोल के, फ्रिज पे कोई लॉक नहीं है, अपनी मर्जी से वो खोल के उसको जो अच्छा लगे वो खाना वो लेकर जा सकते हैं, उसको खा सकते हैं। सर अगर आप हमारे दर्शक मित्र को बता सको कि फ्रिज के अंदर क्या किस तरीके से पैकेज रखते हैं? ये इस तरह से कोई भी कंटेनर के अंदर हम लोग फूड रख रहे हैं। अच्छा, और ये कंटेनर में फूड वेजिटेबल्स फ्रूट्स जो भी आदमी जिसके पास जो बचता है जी बिल्कुल हम इसको रखेंगे, जिसको जैसा ज़रूरत है वो इसमें से एक एक दो दो पैकेट करके ले जा सकता है और इसको खा सकता है। तो ये तो ठंडा रहता है मतलब, तो उसको कैसे क्या है, इसमें गर्म नहीं मिल पा रहा है लेकिन इसमें हाइजेनिक मिलेगा और ये हर 6-6 घंटे के अंदर हम इसको रिप्लेस करते हैं। जी बिल्कुल, 6 घंटे से पुराना कोई भी फूड इसमें हम लोगों से भी रिक्वेस्ट करते हैं कि वो ना रखे और इसमें से ले जाने वालों को भी 6 घंटे पुराना ही फूड मिलेगा। ओके, सो काफ़ी अच्छी चीज़ है कि यहाँ पर 6 घंटे से ज़्यादा यहाँ पर कोई फूड रहेगा नहीं और सबको अच्छा ही फूड। जी बिल्कुल, अब जिस तरह से ये लोग अभी आए हैं और जिस तरह से ये अपने आप ले रहे हैं अपने हाथ से, सो आप देख सकते हो कि यहाँ पर जरूरतमंद के लिए जो वर्कर्स लोग हैं कहीं पे भी कुछ फूड ले सकते हैं और अपना खाना एंजॉय कर सकते हैं। लीजिए अशोक जी, ये इनको लड्डू दीजिए। हेलो भैया। सो इस तरीके से ये फूड एटीएम काम करता है और आप देख सकते हो कि सभी मेंबर्स लोग आ रहा। हाँ जी आ रहा। सो मैं यहाँ पर टेबल टॉक के जो ओनर है, सर इधर आ जाइए क्योंकि लाइट सर, आपने आज लायंस क्लब के द्वारा मतलब मिल कर के आपने यहाँ पर फूड एटीएम यहाँ पर लगाया, तो आपको ये सोच किस तरीके से आया कि मुझे ये कॉन्सेप्ट यहाँ पर लाना चाहिए? एक्चुअली ये गोयल साहब हैं, आइए ना, ये प्लीज आइए, ये तो हर किसी के सहयोग के साथ होता है। अच्छे काम के लिए जो पीछे हटे तो उससे मूर्ख कोई नहीं है, ये तो वैसे भले का काम है। और जो फूड किसी के मुंह में जाए ना वो अच्छा है, जो लेने भी आए ना उसको भी यही बोला जाए कि जितना आप खा सकते हैं सिर्फ उतना ले जाइए, फालतू वेस्ट मत करिए और किसी के मुँह में जाएगा बाकी। और जैसे आपने खुद प्रेरणा लेकर के इन्होंने प्रेरणा दी जी, देखो सहयोग से ही काम होता है लेकिन कुछ नहीं होता जी बिल्कुल, बस ऐसा काम होता रहे और किसी के पेट में खाना जाए, बेसिकली ये बात है, किरार को खाना जाए। तो जैसे आपने प्रेरणा ली है वैसे अगर किसी किसी को आप प्रेरणा, हाँ जी बिल्कुल, तो आप छोटा सा मैसेज आप दीजिए सूरत वालों के लिए कि जितने भी रेस्टोरेंट वाले हैं या दूसरे लोग हैं जो भी उसमें जुड़ना चाहे आप छोटा सा मैसेज दीजिए, छोटा छोटा योगदान कोई करेगा तो अच्छा लगेगा। थैंक यू जी बिल्कुल। तो ये थे टेबल टॉक के ओनर जो बहुत ही खुश नज़र आ रहे हैं कि उन्होंने एक छोटा सा कार्य यहाँ पर किया है कि फूड एटीएम उन्होंने यहाँ पर चौथा इंस्टॉल किया है और सूरत वासियों के लिए एक अनोखी भेंट यहाँ पर दी है, जो कोई भी भूखा यहाँ पर ना सोए और बस जो यहाँ पर बचता है खाना वो यहाँ पर रखे और अपने हाथ से ही खाए। सो इसी तरीके से प्रियंका जी अगर आप मेरे चैनल पे जुड़ो सब, सबसे पहले तो जी आई एम ऑलवेज देयर मैडम, साथ साथ रह रहे हैं और इसकी अवेयरनेस इतनी बढ़ा रहे हैं, बताइए सर। यहाँ पर अभी चौथा फूड एटीएम यहाँ पर इंस्टॉल हुआ है और काफ़ी अच्छा सहयोग मिल रहा है, तो आप सूरत वालों के लिए भी और क्या मैसेज दोगे? सूरत के लिए सिर्फ यही मैसेज है, सूरती ओनु जमण अने काशी नु मरण, એટલે જમવાની જે શરૂઆત થાય તો ઓલવેઝ સુરત થી થાય, અને જેટલું સુરત નું જમણ ફેમસ છે એટલે સુરત નું દિલ ભી એટલું જ મોટું છે। તો તમારા થી રિક્વેસ્ટ છે સુરતીઓ કે જ્યારે કોઈને ભૂખ્યા જો તો કોઈ દિવસ એમને ભીખ ના આપો, એમને પૈસા નહીં આપો, એમને તમે જીવન શૈલી ને જીવવાની રીત આપો, એમને ખાવાનું આપો,
અને જો એ ટાઈમે તમારે અરી આજુબાજુ આવું કોઈ ફૂડ એટીએમ હોય તો પ્લીઝ એમને ફૂડ પ્રોવાઈડ કરો. પણ કોઈ દિવસ તમે એમને એવી કોઈ વસ્તુની મદદ નહીં કરો કે એ કમાવાનું ભૂલી જાય. તો હેલ્પ સુરતીઓ, તો પ્લીઝ આજથી જેને બી જરૂર હોય અહીંયાથી તમે ફૂડ આપો. અન્ય કોઈને જોડાવા હોય આ ફૂડ એટીએમ માટે તો એ કેવી રીતના તમારે સંપર્ક કરી શકે? અલ્લાવાઝ ઇઝ અ ફ્રેન્ડ એન્ડ અલ્લાવાઝ એ તમારી થ્રુ અમને કોન્ટેક્ટ કરી શકે છે. જો તમારી ચેનલ પર જે અમને કોન્ટેક્ટ કરશે એમને અમે ત્યાં પહોંચીશું, એમને આખું પ્રોજેક્ટ એક્સપ્લેન કરીશું અને આ પ્રોજેક્ટની આખી કોસ્ટિંગ સમજાવીશું. આના માટે માનવતા જોઈશે, બાકી તો બધું થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ પ્રિયંકાજી. જો સમજા રહી થી કે એ ફૂડ એટીએમ જ્યાં પર ઇન્સ્ટોલ ક્યાં હૈ તો ઉનકા બસ એક હી ઉદ્દેશ્ય હૈ કે કોઈ ભી ભૂખા ના સોએ, બસ થોડા બહોત યહાં પર બચ્ચા હુઆ હો વો થોડા ખાએ ઓર અપના દિન કા ગુઝારા કરે. આપ દેખ સકતે હો યે ટેબલ ટોક હૈ ઓર જો VIP રોડ પે આયા હુઆ હૈ મારવેલા કોરિડોર, તો વહાં પર ચોથા ફૂડ એટીએમ ઇન્સ્ટોલ ક્યાં ગયા હૈ. સો કાફી અચ્છી ચીજ હૈ સુરત વાલો કે લીએ, જો કાફી અચ્છા સોચતે હૈ ઓર કાફી કુછ યહાં પર યોગદાન દેતે હૈ. સો મેં યહી ચાહુંગા કે ઓર સે ઓર જ્યાદા સે જ્યાદા લોગ ઇસ માધ્યમ ઇસ જો ચીજ કાર્ય હૈ અચ્છા કાર્ય હૈ ઉસમે જુડે ઓર અપના યોગદાન દે. ઇસી કે સાથ મેં યહાં સે વિદા લેતા હું. મેં આતા રહુંગા ફિર સે કુછ નહી સ્ટોરી કે સાથ. અલવિદા.